શહેરમાં વધુ એક હત્યાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. કતારગામમાં રહેતા પત્નીના પ્રેમી પર પતિએ ચપ્પાથી જીવલેણ હુમલો કર્યો છે, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ બાબતની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે. જો કે પતિને બચાવવા માટે પત્ની પ્રેમીને હોસ્પિટલ લઈ જવાની જગ્યા પર ઘરમાં પડેલા લોહીના ડાઘ સાફ કરતી હતી. પોલીસે મહિલાની પૂછપરછ શરૂ કરી છે. સુરતમાં દરરોજ એક હત્યાની ઘટના સામે આવી રહી છે, ત્યારે સતત બીજા દિવસે વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલા કુબેરનગર પાર્શ્વનાથ કોમ્પ્લેક્સમાં રહેતા હાર્દિક ત્રિવેદી નામના યુવાનની ચપ્પુના ઘા મારીને કરપીણ હત્યા કરવામાં આવી. જો કે હાર્દિક પોતાના મિત્રની પત્નીના પ્રેમમાં પાગલ હોય તે હાર્દિક મિત્રની પત્નીને મળવા માટે બપોરે તેના ઘરે પહોંચ્યો હતો. પત્નીના પ્રેમ સંબંધ બાબતે પતિએ મિત્ર હાર્દિકને ઠપકો આપ્યો, જેને લઈને બંને મિત્ર વચ્ચે પહેલા ઝઘડો થયો. બાદમાં આવેશમાં આવેલા પતિએ હાર્દિકને ચપ્પુના ઘા માર્યા. એક પછી એક હત્યાની ઘટના સામે આવી રહી છે, ત્યારે સતત બીજા દિવસે વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. કતારગામ વિસ્તારમાં કુબેરનગર પાર્શ્વનાથ કોમ્પ્લેક્સમાં રહેતા હાર્દિક ત્રિવેદી નામના યુવકની ચપ્પુના ઘા મારીને તેના મિત્રએ કરપીણ હત્યા કરી. જો કે હાર્દિક મિત્રની પત્નીમાં પાગલ હોય હાર્દિક મિત્રની પત્નીને મળવા માટે બપોરે તેના ઘરે પહોંચ્યો. પ્રેમ સંબંધ બાબતે પતિએ મિત્રને ઠપકો આપ્યો અને ત્યારબાદ હત્યામાં સમગ્ર બનાવ પરિણમ્યો. બનાવની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો. સમગ્ર મામલે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટનામાં પત્નીની ભૂમિકા પણ શંકાસ્પદ લાગી, જેથી તેને પોલીસ મથકે પૂછપરછ માટે લઈ ગઈ હોય. હાલ તો યુવાનની હત્યા મામલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. આ હત્યા પ્રેમ પ્રકટમાં થઈ હોવાનું સમગ્ર વિસ્તારમાં ચર્ચાઈ રહ્યું છે. આજ રોજ 25 માર્ચ 2021 કલાક પહેલા, એટલે કે લગભગ 3:30 વર્ષની આ બનાવ છે. કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારના પારસ માર્કેટમાં પાર્શ્વનાથ એપાર્ટમેન્ટ છે, એમાં ચોથા માળે મુકેશ રતિલાલ શેઠ એમના પત્ની સાથે રહે છે. આજે મરનાર છે, એમનું નામ છે હાર્દિક પંચુકભાઈ ત્રિવેદી. ત્યાં કોઈપણ કારણસર હજુ આ બાબતે પોલીસ ફરિયાદ થઈ નથી. એમના ફાધરને, મરનાર પંચુકભાઈ ત્રિવેદીના ફાધરને બોલાયા છે, ફરી પોલીસ ફરિયાદ ચાલુ છે. પ્રાથમિક વિગત એવી જાણવા મળી છે કે કોઈ અંગત કારણ હોય અથવા તો કોઈ પણ બીજું કોઈ કારણ હોઈ શકે છે. પોલીસ ફરિયાદ થઈથી આગળની હકીકત જાણવા મળે, પરંતુ આ હાર્દિક ત્રિવેદીનું મોત નીપજ્યું છે. અને આ મોત આ કામના આરોપી મુકેશ શેઠના ઘરે થયેલું છે. અને આ મુકેશ શેઠને પણ પોલીસે તાત્કાલિક અસરથી હાલ ડિટેઇન કરેલ છે. સર, શું માર્યું હતું આને આરોપીને, આરોપી ફરિયાદને? આરોપીએ મરનારને છાતીના ભાગે ચપ્પુનો એક ઘા માર્યો હોય એવું દેખાય છે. પોલીસે ચપ્પુ અને એ સ્થળ ઉપર છે અને પંચનામાના કામે અમે આગળની કાર્યવાહી કરીશું. રાહુલ મકવાણા, GTV ન્યૂઝ, સુરત.